ओम सन्नो मित्रः संवरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुः उरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तदवक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ नमस्ते सुस्वागतम् सुप्रभातम् बधा लोको तमे श्रीमद् भगवद गीता मां आटलो रस लईने अहींया सांभळवा माटे के जोवा माटे जे लोको लाइव फेसबुक ना माध्यम थी जोता हशे ए बधाने धन्यवाद धन्यवाद एटला माटे के श्रीमद् भगवद गीता ए आपणा भारत नो एक अमूल्य खजानो छे अरे अमूल्य खजानो केटलाय लोकोए एवुं कह्युं छे के करोड़ों रूपया आपवा छता पण ए खरीदी ना सकाय पण तमे एनो थोड़ो आचरण करशो डॉक्टर अजय सोनीए कह्युं के थोड़ू पण हुं तमने जे कहुं छुं एने कह्युं एवुं आचरण करशो तो तमे महान भयमांथी मुक्त थशो श्रीमद् भगवद गीतामां कृष्ण भगवाने आज अर्जुन ने कहू छे स्वल्पम अप्यस्य धर्मस्य त्रायते महतो भया स्वल्पम अपि अस्य धर्मस्य त्रायते महतो भया जो अर्जुन तमे थोड़ू पर आ हूं जे तमने कहू छु एनु आचरण करसो तो तमे महान भय माथी मुक्त थसो श्रीमद् भगवद गीता मने ने तमने सु भणावे छे तो आपणा शास्त्र मां એની મહત્તા રહી છે કે એનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ એ તમે જુઓ તો એ શાસ્ત્રનો હાર્દ રજૂ કરે છે તો શ્રીમદ ભગવદ ગીતામાં પહેલો શ્લોક છે પહેલો અધ્યાય પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ યુત્સવઃ એમાં પહેલો શબ્દ છે ધર્મ અને છેલ્લો શ્લોક છે એ 18મો અધ્યાય 78મો શ્લોક એકે છે કે એનો છેલ્લો શબ્દ છે મમ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીર્વિજયો ભૂતિ ધ્રુવાની તિર્મતિર મમ મમ એટલે મમ એટલે મારું ધર્મ એટલે ધર્મ મમ ધર્મ મારી ડ્યુટી શું છે એ જો કોઈ શાસ્ત્ર સમજાવતું હોય તો એ શ્રીમદ ભગવદ ગીતા છે અને મને તમને જ્યારે મારી ડ્યુટી ખબર પડી જાય પછી જીવનમાં સફળતા સર કરવામાં કોઈ તકલીફ થતી નથી ઇટ ઇઝ લાઈક અ ફ્લો ઓફ વોટર શાંતિથી તમારું જીવન જશે મારું જીવન જશે મમ ધર્મ મારી ડ્યુટી દરેક પોતાની ડ્યુટી કરે તો સંસારમાં કોઈ તકલીફ થાય અને ખરેખર એવું ચાલે જ છે અને કુદરતના કાનૂનથી ચાલે છે અત્યારે તમે જુઓ તો સવારમાં કેટલાય લોકો આવી ઠંડીમાં પણ મને તમને દૂધ આપવા આવે છે છાપો આપવા આવે છે કેટલા લોકો સવારમાં ઉઠી જાય છે એનું કામ કરે છે ટીચર પોતાનું કામ બરાબર કરે સ્ટુડન્ટ ભણવાનું કામ બરાબર કરે વેપારી પોતાનો વેપાર બરાબર કરે તો દરેકની જુદી જુદી ડ્યુટી છે એ બરાબર કરે તો મમ ધર્મ શ્રીમદ ભગવદ ગીતા શીખવે છે સાહેબે વાત કરી કે લોકો ડિપ્રેશનમાં આવી જાય છે તો અર્જુન જેવા મહારથી ડિપ્રેશનમાં આવી ગયા હતા 147 પહેલો અધ્યાય 47મો શ્લોક છેલ્લો શ્લોક એમાં સંજય કહે છે સંજયને દિવ્ય દ્રષ્ટિ હતી અને ત્યાં બેઠા બેઠા શું યુદ્ધ ભૂમિમાં થઈ રહ્યું છે એ બધું જોઈ શકે
અને ધૃતરાષ્ટ્રને વર્ણન કરે શું થઈ રહ્યું છે. નોટ ઓન્લી શું થઈ રહ્યું છે જોઈ શકે, લોકોના મનમાં જે વિચાર આવે એ પણ એ જાણી શકે. આવી વેદ વ્યાસે એને દિવ્ય દ્રષ્ટિ આપી. સંજય એ સંજય કહે છે 147 માં, એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંવિગ્ધ માનસઃ. આપણે ડિપ્રેશન માં જઈએ એટલે શોક સંવિગ્ધ માનસ થઈ જાય. અર્જુન કે મારે આ લોકોની જોડે લડવું નથી, આ આતતાઈઓને મારીને મને શું મળવાનું છે, હું એના કરતા તો ભિક્ષા માંગીને મારો જીવન નિર્વાહ કરીશ, એ સારું કરીશ. આવું બધી વાતો કરે છે, નહીં નહીં વાતો કરે છે. અને કોઈ લોકો કે કૃષ્ણ ભગવાનને એને ઉકસાવ્યો, એને તો યુદ્ધ નતું કરવું બિચારાને. અને કૃષ્ણ ભગવાને એની ફરજ સમજાવી કે ભાઈ જો આતતાઈન હોય, આતતાઈન છે, આતતાઈન એટલે કોણ, વશિષ્ઠ સ્મૃતિમાં એને કહે છે કે ઝેર આપનારો, સ્ત્રીનું હરણ કરનારો, હાથમાં હથિયાર લઈને મારવા દોડે એવો ઝેર આપનારો, આવા બધા આતતાઈઓ કહ્યા છે. એટલે આતતાઈ છે એટલે તું અહીંયા તારો ક્ષત્ર ધર્મ છે. તો ક્ષત્રિયોનો ધર્મ શું છે, સૌર્ય તેજ, હા એ બધા એના ધર્મ. એ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યા છે કે વૈશ્યનો ધર્મ શું છે, એની ફરજો શું છે, એ બધું કહ્યું છે. તો એ દાન વિશ્વર ભાવસ્ચ આ બધા ક્ષત્રિયોના ધર્મ છે. તેણે એને કહ્યું કે ભાઈ તારો ધર્મ અત્યારે લડવાનો છે એટલે તું લડ એની સામે. આવું એને સમજાવે છે. પણ એ સમજાવતા સમજાવતા કેટલી વખત અર્જુન કહે છે કે તમે તો મને ભ્રમિત કરો છો, વ્યામી શ્રેણીના વાક્યના તમે મિશ્ર એવા વાક્યથી મને ભ્રમિત કરો છો, મને આમાંથી જે મારા માટે જે નિશ્ચિત શ્રેય હોય એ કહો. આવું બધું કરતા 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 છેલ્લે શ્રી કૃષ્ણ ભગવાન એવ મુક્ત્વા, કેવી હાલત હતી, એવ મુક્ત્વા અર્જુન સંખ્યે, સંખ્યે એટલે રણભૂમિમાં, રથોપસ્થ રથની પાછળના ભાગમાં બેસી ગયો. શોક સંપિગ્ન માનસ, આપણે લોકો બી ટેન્શનમાં આવીએ, સ્ટ્રેસમાં આવીએ એટલે શોક સંપિગ્ન, શું કરવું શું ના કરવું એ મને ખબર નથી પડતી. તો આવા સંજોગોમાં જો આપણે સાચું શરણું લઈએ, અને અર્જુનને સાચું શરણું મળી ગયું હતું, અર્જુન તો ખરેખર સભ્ય સાચી બેઉ હાથથી એ બાણ છોડી ચલાવી શકતો હતો, આપણે એક હાથથી ના ચલાવી શકીએ, અને કોઈ યુદ્ધમાં હાર્યો નહોતો અત્યાર સુધીમાં, એવો અર્જુનને પણ આ ડિપ્રેશન આવે, એ અર્જુન તો આપણા પ્રતિનિધિ છે. એને આપણા માટે આ બધા મારા જ પ્રશ્નો છે. એ કહે છે ચંચલ ભીમન કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. ચંચલ ભીમન કૃષ્ણ, મારું મન બહુ ચંચળ છે, પ્રમાથી બલવદ્રણમ બહુ પાછું દ્રઢ છે, અને એને નિગ્રહ કરવો, એને રોકવું, એ વાયુરીવ સુદુષ્કરમ એટલે પવનને જેમ રોકવો, વાયુને રોકવો એટલું અઘરું છે. અને આપણે બધાને ખબર છે મન ચક્રાવે ચડી જાય, ત્યારે ક્યાં ના ક્યાં આપણે બહુ પ્રયત્ન કરીએ તો બી પાછું કંટ્રોલમાં ના આવે, ક્યાંનું ક્યાં પહોંચી જાય, અમેરિકા જાય ને ક્યાં જતું રહે, સુખમાં દુઃખમાં બધે ભમ્યા કરે. તો આવા અર્જુનને પછી સમજાવી અને કૃષ્ણ ભગવાન માર્ગદર્શન આપે છે, અને પછી પૂછે છે કે અર્જુન તારો મોહ નષ્ટ થયો કે નહીં. ત્યારે અર્જુન કહે છે 18મા અધ્યાયમાં 73મો શ્લોક 1873, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા પ્રસાદાન્મયાચ્યુત. નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો છે, સ્મૃતિર્લબ્ધા મારી સ્મરણ શક્તિ પાછી આવી ગઈ છે, ત્વત પ્રસાદાન તમારી કૃપાથી, મયાચ્યુત હે મારા અચ્યુત તમારી કૃપાથી મારી શક્તિ પાછી, યાદ શક્તિ પાછી આવી ગઈ છે. સ્થિતોસ્મી, સ્થિતોસ્મીનો એક અર્થ થાય લિટરલી સ્ટેન્ડિંગ, કે હવે હું ઉભો છું એવું નહીં, પણ સ્થિતોસ્મી એટલે હવે હું સ્થિર મનનો થયો છું. નિશ્ચયાત્મિકા બુદ્ધિ આવી ગઈ છે, નિશ્ચયાત્મિકા, કારણ કે 241માં કહે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ ગુરુનંદન, એક જ હોય. ઘણા લોકો તમે જુઓ તો એની પાસે એવી શક્તિ હોય, તમે એને કઈ પ્રશ્ન લઈને જાઓ, એ લોકો આચાર્ય થાય, એ લોકો લીડર થાય, આમ કરવાનું છે કે આમ કરવાનું છે, આપણે એવું વિચાર આવે આમ કરું કે તેમ કરું, એ બધામાં એ લોકોની એક જ બુદ્ધિ હોય, હા આમ કરી એટલે થઈ જશે. અમારે મિરઝાદા સાહેબ છે અમારા ટ્રસ્ટી કોલેજમાં, તો એની પાસે તમે જાઓ એટલે એ, કારણ કે એની પાસે અનુભવ છે, એ તમને માર્ગદર્શન આપે, એક જ મિનિટમાં તમને માર્ગદર્શન આપે, તમને પ્રશ્ન પૂછી અને બરાબર જ હોય,
અર્જુન જેવા મહારથી ને પણ જયારે જીવનમાં કઈ તકલીફ આવે, જયારે કઈક નિરાશા આવે, જયારે કઈક સંકલ્પ વિકલ્પ થાય, ત્યારે કૃષ્ણ ભગવાન એને જે માર્ગદર્શન આપે છે એ મારા ને તમારા બધાના માટે મહર્ષિ વેદવ્યાસે મફતમાં આપ્યું છે. અને ગજેન્દ્રભાઈ જેવા લોકો છે એ પ્રેમથી તમને આ કરોડો રૂપિયાનું ઘરેલું છે આ પુસ્તક નથી, આમાં જીવન જીવવાનું પાથે જ. ડગલે ને પગલે ગાંધીજી કહે છે કે 40 વર્ષથી મેં ગીતા માતાનું અધ્યયન મનન અને આચરણ કર્યું છે. મારા જીવનમાં જ્યારે જ્યારે ધર્મ સંકટ આવ્યા છે ત્યારે મેં શ્રીમદ ભગવદ્ ગીતાનું શરણું લીધું છે અને શરણ વત્સલ શ્રીમદ ભગવદ્ ગીતાએ મને કોઈ દિવસ નિરાશ કર્યો નથી. આ 40 વર્ષના અનુભવ પછી ગાંધીજી કહે છે, યહૂદી એફએચ માલે એવું કહે છે કે તમારા દેશમાં ગીતારૂપી ખજાનો પડ્યો છે અને તમારા યંગ છોકરાઓ બધા છોકરીઓ એ વિદેશમાં વિજ્ઞાન ભણવા આવે છે. મને તો આશ્ચર્ય થાય છે કે તમારે દેશમાં આટલું મોટું વિજ્ઞાન પડેલું છે અને અહીંયા પાશ્ચાત્ય દેશોમાં કેમ વિજ્ઞાન ભણવા આવે છે. નક્કી એ એમનો પાશ્ચાત્ય દેશ પ્રત્યેનો મોહ જ છે. આવું યહૂદી એફએચ માલેમે કહ્યું છે. આપણા બધા વિદ્વાને એટલે જે લોકોએ એમાં ગયા છે, નહીં તો કોઈ 5000 વર્ષ સુધી જેની કોઈ રોયલ્ટી મહર્ષિ વેદવ્યાસ નથી લેતા. એને મહાભારત 1,00,000 શ્લોક લખ્યા, તુલસીદાસે તુલસી રામાયણ લખ્યું, વાલ્મીકીએ 24,000 શ્લોકનું વાલ્મીકી રામાયણ લખ્યું, એ કોઈ રોયલ્ટી માટે નથી લખ્યું. અને મારા જેવા એક ચોપડીમાં ક્યાંક એકાદું ચેપ્ટર એવી લખ્યું હોય કે ના લખ્યું હોય, મારું નામ આવે તો હું બધાને બતાવું મેં લખી છે. આવો અહંકાર હોય મને. અને આ લોકો લોક હિતાર્થ માટે લોક સંગ્રહ એવો શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. લોક સંગ્રહ એટલે લોકોના હિત માટે, લોકોનું કલ્યાણ થાય, લોકોનું ભલું થાય એના માટેનો ઉપદેશ છે. આજે મારે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરથી તો આ મેં તમને એનું મહત્વ સમજાવ્યું કે શું મમ ધર્મ માય ડ્યુટી, અને માય ડ્યુટી બરાબર કરો ને મારો ધર્મ. ધર્મ એટલે હિન્દુ મુસલમાન નહીં, ક્રિશ્ચિયન નહીં, ધર્મ એટલે ડ્યુટી, એથિક્સ. ચાણક્યનું નીતિશાસ્ત્ર છે એમાં પણ એવું કહે છે કે સુખસ્ય મૂળમ ધર્મઃ, સુખનું મૂળ બેઝિસ ઓફ હેપીનેસ ઇઝ એથિક્સ. જ્યારે તમે ધર્મ એટલે તમારી ડ્યુટી બરાબર કરો, ફરજ બરાબર કરો એટલે સુખ છે ઇઝ અ નેચરલ આઉટકમ. અને આપણે ત્યાં પણ થિયરી છે ધર્મ અર્થ કામ મોક્ષ. ધર્મ કરો, ડ્યુટી કરો એટલે અર્થ પૈસા ઓટોમેટિકલી આવે, અને અર્થ આવે એટલે તમારી ઓલ યોર લેજિટિમેટ ડિઝાયર્સ વુડ બી ફુલફિલ. કામના કઈ કે હા બધું જરૂર છે, ઘર ચલાવવાનું છે, બધું ગૃહસ્થ જીવન ચલાવવાનું છે, આ બધું ચાલશે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. મોક્ષ એટલે જુદી જુદી વ્યાખ્યા તમે કરો, તમને આત્યંતિક સુખ મળશે, શાંતિ મળશે, તમને સંતોષ થશે. અહીંથી તમે મુસાફરી, આપણે બધા મુસાફરો છીએ, અમે અત્યારે અમદાવાદ થી બોટેલી આવ્યા, પણ હું ને તમે બધા મુસાફર કેવા છે, જન્મથી મૃત્યુ સુધીની સફર છે. એ સફર છે એ તમારી સુખદાયક રહે, આનંદદાયક રહે, જતા હો પૂરી થાય ત્યારે બી આનંદ હોય એવા લોકો મેં જોયા છે. આ એના માટેનું શાસ્ત્ર છે. આપણે ત્યાં એક ધર્મશાસ્ત્ર છે, એક અધ્યાત્મ શાસ્ત્ર છે, અને ત્રીજું નીતિ શાસ્ત્ર છે. અને ખજાનો બધો મફતમાં જેને ભણવું હોય ને લોકો આવી રીતે ફ્રી આપશે, ગિફ્ટ આપશે, તમે પણ લઈ લો. અને લોકો લેવા જતા નથી. સૂર્ય ભગવાન રોજ સવારે આવીને કે આવ બેટા, હું તને શક્તિ આપું, હું શૌર્ય આપું, હું તને ઉર્જા આપું, વિટામિન ડી આપું. પણ બધા નથી જઈ શકતા, પણ જેટલા સમજવું છે એ લોકો જશે. વાયુ દેવતા કહે છે હું સવારમાં પ્યોર ઓક્સિજન આપું છું તમને. હા પણ કેટલા લોકો જઈ શકે. એટલે અજયભાઈ કહ્યું આચરણ એ બહુ મહત્વનું છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ કહ્યું છે, બધી જગ્યાએ કહ્યું છે કે સર્વાગમાનામાચારઃ પ્રથમં પરિકલ્પતે આચાર પ્રભવો ધર્મઃ
धर्मस्य प्रभुरच्युताः सर्व आगम सर आगम એટલે શાસ્ત્ર બધા શાસ્ત્ર સર્વ આગમાનામ આચાર આચાર પ્રથમમ પરિકલ્પતે પહેલું કહ્યું છે ભાઈ આચાર એટલે સદાચાર હા સદાચાર પ્રથમમ પરિકલ્પતે આચાર પ્રભવો ધર્મ કોણ કહે છે વિષ્ણુ સહસ્રનામ વિષ્ણુ પિતામહ 160 વર્ષના યંગ દાદા વયોવૃદ્ધ જ્ઞાન વૃદ્ધ એ દાદા તમને એ યુધિષ્ઠિરને કહે છે યુધિષ્ઠિર બી બહુ ધર્મરાજા હતા એને કહે છે કે આચાર પ્રભવો ધર્મ અને એ પહેલો ધર્મ છે આચાર ધર્મસ્ય પ્રભુરચ્યુતઃ ધર્મના પ્રભુ વિષ્ણુ છે કૃષ્ણ છે અને કૃષ્ણ ભગવાને માગસર સુદ એકાદશી એટલે આવતીકાલે એકાદશી છે ત્યારે અર્જુનને આ શ્રીમદ ભગવદ્ ગીતા કહેલી છે અને મારે તમારા ગજેન્દ્ર પંચોલી અને તમારા પ્રિન્સિપાલ સાહેબ તમને બધાને અભિનંદન આપવા જોઈએ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ પણ સંપ્રદાયની નિંદા નથી કોઈ પણ સંપ્રદાયનો વખાણ નથી કઈ નથી બધાના માટે છે મારા અને તમારા દરેકને માટે મેં કેટલા બધા લોકો એવા જોયા છે અમારા એક મિત્ર છે મલેક સાહેબ જોઈન્ટ કમિશનર એને શ્રીમદ ભગવદ્ ગીતા જૈનિઝમ અને બધા ઉપર અભ્યાસ કર્યો અને આપણા કરતા વધારે જાણે એટલે ગૌરવ થાય અને કે છે મને બહુ મજા આવે અને હું અત્યારે રિટાયર થઈ ગયા જોઈન્ટ કમિશનર તરીકે અને હજુ બી હું એને મળું તો મને ખુશી થાય એ કે છે મને બહુ આનાથી બહુ મળ્યું છે સારું મળ્યું છે તો આ શાસ્ત્ર છે એ જે કોઈ માણસ એનો અભ્યાસ કરશે એનું મનન કરશે એનું આચરણ કરશે એના પ્રમાણે એને સુખ અને શાંતિ ભરપૂર મળશે બહુ જગ્યાએ કહ્યું છે સુખમ આત્યંતિકમ આત્યંતિક સુખ મળશે સુખમ અક્ષયમ અશ્નુતે આવું કહ્યું છે અક્ષય સુખ એટલે કન્ટિન્યુઅસ આપણે લોકો જીવનમાં સુખ ને દુઃખ બધા કે ચક્કર આવે પણ મોટા ભાગના સમય છે એ તમારો આનંદમાં જાય સુખમાં જાય એના માટેની ભરપૂર ચાવીઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે એટલે સુખી થવાની ચાવીઓ તો મને ગજેન્દ્રભાઈએ કહ્યું કે તમે આના આધારે સુખી થવાની ચાવીઓ કઈ છે એ બતાવો તો સૌથી પહેલા તમારે એ જાણવું પડે સુખ સેમા છે અને એ બી જાણવું પડે સુખ સેમા નથી આપણે લોકો બધા ભ્રમમાં મોહમાં અજ્ઞાનમાં જેમાં સુખ નથી એમાં સુખ સમજી બેઠા છીએ એટલે પહેલી વસ્તુ ધ્યાન રાખી લો કે ભોગમાં સુખ નથી વ્યક્તિમાં સુખ નથી વસ્તુમાં સુખ નથી પરિસ્થિતિમાં સુખ નથી આપણે લોકો બધા શોધીએ ક્યાં વસ્તુમાં વ્યક્તિમાં પરિસ્થિતિમાં ખરેખર સુખ નથી વસ્તુમાં તમને બહુ ઘડિયાળ સારી ગમે લાડુ ગમે હા એમાં સુખ છે જો એમાં સુખ હોય ગુલાબ જાંબુમાં તો ડાયાબિટીસ વાળાને કહો ના 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 નહીં જોઈએ એમ કહે જો સુખ હોય તો બધાને સરખું મળે સુખ છે જ નહીં એમાં ભાઈ વ્યક્તિમાં તો વ્યક્તિમાં પણ સુખ નથી તો વસ્તુમાં શું હોય એનો ઉપયોગ હોય કે ગાડી છે તમારી પાસે સ્કૂટર છે તો એનો ઉપયોગ હોય કે અહીંથી મારે વડોદરાથી અમદાવાદ જવું છે તો એમાં એ સહી એ સુવિધા છે કે અહીંથી તમે જઈ શકો એવી રીતે વ્યક્તિમાં શું છે સુખ નથી સહયોગ છે આપણે બધા સ્ટાફ મિત્રો તરીકે એકબીજા અહીંયા સરસ રીતે પરસ્પર ભાવથી રહીએ કોઈને તકલીફ હોય એના સમયમાં એને મદદ કરી આખી જિંદગી યાદ રાખે હા 5-25 હજારનું નુકસાન કરી આપણો લોકોનો પગ ભાંગી જાય અથવા કોરોના થાય ને 5,000, 25,000, 50,000, 5 લાખ ક્યાં ખર્ચી નાખીએ હા પણ આપણને ના થાય અને આપણા કલીગને થયું અને એને તકલીફ છે અને તમે એને 2-5 હજાર રૂપિયા 10 હજાર આપી દેશો કે મને થયું હોત તો કેમ આપત એમ કરીને આપી દો એ આખી જિંદગી યાદ રાખશે પરસ્પર ભાવયંતા આવું શ્રીમદ ભગવદ્ ગીતાના વર્ડ છે પરસ્પર ભાવયંતા શ્રેયઃ પરમાપ્સ્યત એકબીજા સારા ભાવ રાખીને જીવનમાં જ્યાં પણ તમે જાઓ સાહેબે કહ્યું એમ સારું કરો ડુ ગુડ બી ગુડ હા તો સારા ભાવ રાખશો પરસ્પર ભાવયંત શ્રેય પરમ આપશે એટલે પરમ શ્રેય પામશું શ્રેય અને પ્રેમ તો પ્રેમને ભૂલી જવાનું છે આ ગાડીમાં સુખ નથી ગાડીમાં સુવિધા છે વ્યક્તિમાં સુખ નથી સુખ હોય તો બધા લોકોને કઈ ને કઈ પ્રોબ્લેમ ના થાય વ્યક્તિઓ જોડે પેલા માંડવે જાય છે ઘોડે ચડીને હા વરઘોડો લઈને પાછા 6 મહિનામાં 12 મહિનામાં વાંધા પડે છૂટા નથી પડી જતા તો એમાં સુખ હોય તો પરમનન્ટ હોય સુખ ભાઈ
हाँ ये परमानेंट नहीं એમાં સહયોગ છે એકબીજાને એકબીજાની મર્યાદાઓને સહન કરી સ્વીકારી એનું સારું શું છે એ જો અને પરિસ્થિતિમાં પણ સુખ નથી એમાં સાનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય કે હા વાતાવરણ બરાબર હોય તો આપણે એક સેમિનાર કરવાની મજા આવે લગ્ન પ્રસંગ કરવાની મજા આવે એવું બધું એ અનુકૂળતા હોય પ્રતિકૂળતા હોય પણ સુખ નથી તો સુખ શેમાં છે તો સુખ છે એ મારા ને તમારા ગુણોમાં છે અથવા તમે એને કહો આત્માના ગુણોમાં છે એ ગુણ એટલે એનું બહુ લાંબુ લિસ્ટ આપ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં હો એની આપણે વાત કરીશું તો મેં એના ઉપરથી ચાર ચાવીઓ બનાવી સુખી થવાની ચાર ચાવીઓ મને કોઈએ કહી મેં બનાવી એટલે કે આ બધું જે કંઈ આપણે બોલીએ છીએ એ વ્યાસ નારાયણ ઉચ્છિષ્ટ હેઠું છે આ બધા એવું કહેવાય વ્યાસ નારાયણ છે એક લાખ શ્લોક તમે લખી તો જુઓ ભાઈ લખી તો એક એક ચોપડી તો લખો એક શ્લોક તો લખો એક શ્લોક ના લખી શકાય એવું અને આ ગાવામાં પણ મજા આવે એવું છે આનંદ પ્રફુલ્લિત થઈ જશે તમે એનો એવો પાવર છે તો ચાર ચાવી એટલે તમને વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં લખી રાખજો સુખ નથી જો સુખ હોય તો પરમનન્ટ મળે તો સુખ શેમાં એની ચાવીઓ છે એ ચાવી નંબર વન અને ચાવીઓ હોય ને એ બહુ નાની હોય પણ મોટા મોટા તાળાઓ ખોલી નાખે મોટા તાળા ખોલે એટલે મોટો રૂમ હોલ ખુલી જાય એવો એનો ફાયદો છે અને આ ચાવીઓ છે એ તમારી ગાડીની ચાવી ઘરની ચાવી એના કરતા વધારે રાખવું સહેલું ગાડીની ચાવી હોય તો બહાર લાગે તિજોરીની ચાવી હોય તો બેનો અહીંયા ભરાવીને રાખે કે ક્યાંય પર્સમાં લઈ જાય તો ક્યાંક ખોવાઈ જાય તો ચિંતા થાય એ ક્યાં ગઈ ચાવી એમ થાય કારણ કે અંદરમાં લાખો રૂપિયા પડ્યા છે અને આ જે ચાવીઓ છે તમારી પાસે એ તમને ભાર નહીં લાગે એ જરાય સાવ હલકી ફૂલકી છે અને હાથ વગી છે ગમે ત્યારે કે ભૂલી ગયા એવું નહીં થાય તમારા મગજમાં એક વખત એ ચાવીને રાખી દેશો તો ચાવી નંબર એક સંયોગોનો સહજ સ્વીકાર એક્સેપ્ટ ધ સર્કમસ્ટન્સીસ એઝ ધે આર આપણે ઘણી વખત એવું થાય છે કે આપણા હાથમાં કંઈ હોય નહીં તો બી ચિંતા કરીએ તો એ દુઃખ કરી તો શું કરી શકો તમે દાખલા તરીકે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ જે જાતસ્ય એટલે જે જન્મ છે એનું મૃત્યુ પાકી છે પાકું જ છે કોઈ અનિવાર્ય છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ જે મરેલો છે એનો પાછો જન્મ થશે હા એમાં છે મોક્ષની વાત બી છે ત્રિગુણાતીત થવાની પણ વાત છે પણ એ બધા સ્ટેપ તમે ધીમે ધીમે અભ્યાસ કરતા જશો ને આ બધા કહે છે કે સુજક સાહેબ વિદ્વાન છે હું કઈ વિદ્વાન નથી હું તો સૂઠના કાગળે ગાંધી છું ગાંધી હોય ને એની દુકાનમાં તો બધા જ ઓસડિયા હોય ઔષધો હોય હવે એક સૂઠ હોય તો કઈ સૂઠના કાગળે ગાંધી ના થવાય આ તો મને હું મેં હમણાં જ શરૂ કર્યું છે ને હું બી નવો નિશાળીઓ છું હું આ ભણું છું હજુ તમારી જેમ હું બી સ્ટુડન્ટ જ છું મને કઈ આવડતું નથી આ તો આ બધા સારા છે એટલે મને અહીંયા બોલાવી લીધો અને મને પાછું બોલવાનો શોખ છે એટલે હું બોલું છું તમારી પાસે બાકી મને કઈ આ ગીતાનો હજુ કેટલું બધું મને ખબર જ નથી પડતી એમાં પણ હું શીખું છું પણ એ જર્ની છે એ જે મુસાફરી છે આ એન્જોય બહુ મજા આવે છે અને રોજ રોજ સંયોગોનો સહજ સ્વીકાર જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યેતે ન ત્વં શોચિતુમ અર્હસિ જે અપરિહાર્ય એટલે નિવારી ના શકાય એવું હોય ન ત્વં શોચિતુમ અર્હસિ તું શોક કરવા માટે યોગ્ય નથી એનો શોક ના કર અર્જુન જે અનિવાર્ય હોય અપરિહાર્ય હોય તો મારા તમારા જીવનમાં એવું નથી હોતું કેટલું બધું તાવ આપણે બોલાવીએ છીએ કોરોના કહીએ આવ મારી પાસે કોરોના આવ એવું કહીએ છીએ પણ તોય જો આવી ગયો તો એ અપરિહાર્ય છે હવે પાછું કઈ આવી ગયો છે તો એનો શોક નહીં કરવા એમાં બેસ્ટ થઈ સંયોગોનો સહજ સ્વીકાર એટલે એ પરિસ્થિતિમાં હું ને તમે જે બેસ્ટ કરી શકીએ તો કરવાનું ભાઈ કોઈ કે સંયોગોનો સહજ સ્વીકાર બસ હવે કઈ નહીં કરવાનું એવું નહીં તમારાથી તમારી જેટલી તાકાત હોય મારી જેટલી તાકાત હોય
કે અહીંયા આગ લાગે તો મારી પાસે પાણી હોય તો બચાવવાનું, અને પાણી નથી ને કઈ નથી, મારી પાસે માટી નથી, ધૂળ નથી, તો હું શું કરું? હાય 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 કરું તો કઈ આગ ઓળવાઈ જશે, કઈ ના તો પછી કઈ નહીં કરવાનું, તો પછી શું કરવાનું? તો પછી જોવાનું. એટલે જનક મહારાજ થઈ જવાનું. જનક રાજા કે આપણે કહીએ મારું મિથિલા, એને એનો ભાવ એવો છે કે આ મારું કઈ નથી, હું તો અત્યારે આવ્યો છું, એટલે છે હું ને તમે જન્મ્યા તે દિવસે કઈ લઈને નતા આવ્યા, કપડા પહેર્યા વગર આવ્યા હતા, અને અહીંથી જશું ત્યારે એક તાંકડી બી કોઈ નથી લઈ જવાનો ભાઈ. એટલે ગુરુ નાનક છે એ એના રાજ્યમાં એક બહુ પૈસા વાળો માણસ હતો, 12 કરોડ એ જમાનામાં હતા, તો 12 ગજા એના બંગલા ઉપર રાખી દીધી, અને ગુરુ નાનક ને જઈને ગિફ્ટ આપી કે બીજું કઈ મારા લાયક કામ હોય તો કેજો. ગુરુ નાનક ને થયું આને થોડું સમજાવો, અચ્છા તમે મારું કામ કરશો, હા આ એક સોય છે એ તમે લઈ જાઓ અને રાખો, મને આવતા જન્મે પાછી આપશો. હા લઈને જઈને ભગવાનના રૂમમાં, પૂજાના રૂમમાં મૂકી દીધી. પછી વિચાર આવ્યો કે આ સોય હું આવતા જન્મે કેવી રીતે આપીશ, મને તો કોઈ બાળી દેશે કે દાટી દેશે. પછી એને ખબર પડી કે ઓ ગુરુ નાનક, આ તો હું કેવી રીતે આપી શકું, આ તમારી સોય પાછી અત્યારે છે. તો કે હા આપણે કઈ નથી લઈ જવાના, તો આપણે શું કામ અહંકાર કરવાનો, 12 ધજાનું, હા 12 ધ્વજ ફરકે છે, 12 ધ્વજ ભગવાને આપ્યા છે, તો એ આપ્યા છે સેના માટે આપ્યા છે? બીજાને મદદ કરવા માટે, લોકોનું સમાજનું સારું કરવા માટે. અજયભાઈ જેમ કરે છે અમે ખાલી વાતો કરીએ છીએ, હા એ રીતે કરવાનું બને તો. એટલે અહંકાર નહીં કરવાનો, સંયોગોનો સહજ સ્વીકાર શ્રીમદ ભગવદ ગીતામાં. અને આ આ બધા સંયોગો જાત જાતના આવવાના મારા તમારા જીવનમાં, હા લગ્ન મરણ બધું જાત જાતનું, તકલીફો કઈ ને કઈ, રોગ ક્યારેક સારું ક્યારેક ખરાબ, આ ચક્ર ફર્યા કરે. તો શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં તિતિક્ષસ્વ ભારત. 214 બીજો અધ્યાય 14મો શ્લોક. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, હે અર્જુન કૌંતેય કુંતીનો પુત્ર એટલે કૌંતેય, માત્રા સ્પર્શાસ્તુ એટલે ઇન્દ્રિયોનો વિષયને સ્પર્શ થાય ત્યારે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, કા ઠંડી લાગે કા ગરમી લાગે, કા સુખ આપે કા દુઃખ આપે, શીતોષ્ણ સુખ દુઃખદા, કા સુખ આપનાર થાય કા દુઃખ આપનાર થાય. આગમા પાયિનઃ આવે છે અને જાય છે, અનિત્યાઃ પરમનન્ટ નથી અનિત્ય છે, મને ગમતી વસ્તુ જોવા મળે તો હું ખુશી થો, હા અને અણગમતી થાય તો હું દુખી થો, કારણ એને કઈ સારું સાંભળવાનું મને ગમે એવું ગમે આવે તો હું સુખી થો, અને કર્કશ અવાજ હોય તો દુખી થો. એવી રીતે જીભ મને ભાવે છે એવું ગમે તો હું સુખી થઉં, એવી રીતે ત્વચા સ્પર્શ છે એને કઈ, અત્યારે શિયાળામાં કોઈ ઠંડુ પાણી રેડી દે તો ઓ કરી આપે દુઃખ થાય, આ શીત ઉષ્ણ સુખ દુઃખ દા, આ બધાને તું સહન કર. એટલે અર્જુનને બી આવી જ પરિસ્થિતિ આવી હતી ને ભાઈ, કે આ લોકોની ક્યાં મારે ગુરુને મારવાના, ગુરુને હત્વા ઈ મહાનુભાવ શ્રેયો ભોગતું વૈશ્યમ અપી અરોગે, આના કરતા તો હું ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવાનું પસંદ કરીશ, ગુરુને હત્યા કર્યા વગર, મહાનુભાવોને હત્યા કર્યા વગર. તો એને સહન કરવું. હવે તિતિક્ષા એવો શબ્દ છે, તિત્તાં તિતિક્ષસ્વ ભારત. તો મને પહેલા થતું તિતિક્ષા એટલે શું? સહન કરવાનું એટલે રડવાનું, એ મારી માં મને તકલીફ આવી, મને તાવ આવ્યો, મને નુકસાન ગયું, આગ લાગી, ફલાણું થયું, આવું કરવાનું રડવાનું. પછી મેં આદિ શંકરાચાર્યને વાંચ્યા, અરે આ બધું તમને લઈ જશે, તમે આજે એક શ્લોક જ, આ તમારી બહુ મોટી સેવા કરે છે ગજેન્દ્રભાઈ,
चार श्लोक तमे कंठस्थ अने दिल थी करसो तो तमने यू विल फॉल इन लव विथ दोर श्लोकास एटलो आनंद छे एनो एक पावर छे तमे गात अने ए गाजो तमे पहला तो गावाथी ज मजा आवशे अने पछी एनो अर्थ समझजो अने पछी अर्थमां आचरणमां जजो एटले तमारुं जीवन छे ने धीमे 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 पाणीमां रहेलामां जेम तमने आनंद वधतो जशे મોટા ભાગે એવું થાય કે આપણે મોટા ઉંમર ના થઈએ એટલે આનંદ ઘટતો જાય આપણે બધા આશા બહુ રાખી હોય કે મોટો થઈને મારે સીએ થઈ જાવ એટલે સુખી સીએ થઈ ગયો પછી તો પાછી બીજી ડિમાન્ડ આવી જાય કે હવે પરણી જાવ તો સારું સારી છોકરી છોકરો મળી જાય તો સારું એ મળી જાય પછી તો કે હવે છોકરા થઈ જાય તો સારું છોકરા થયા હવે સુખી જો ના હોય હવે ઘર થઈ જાય તો ઘર થઈ ગયું હવે સુખી જો કે ના ના છોકરા ભણી લે તો સારું છોકરા ભણી હવે સુખી જો તો કે ના ના હવે એના લગ્ન કરી દઈએ તો સારું એના લગ્ન થઈ જાય પછી તો કે એને ત્યાં ઘરે એનું મોઢું ઘોડિયું બંધાઈ જાય અરે ભાઈ ત્યાં સુધીમાં તો પતિ જઈ એના કરતા આ જર્ની છે એ તમે છેક સુધી જાઓ ત્યાં સુધી આનંદ કરો એ આનંદ ક્યારે કરી શકાશે જ્યારે તમે સંયોગોનો સહજ સ્વીકાર કરશો તો તો આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં 25મા શ્લોકમાં કહે છે તિતિક્ષાની વ્યાખ્યા જો આપણા મહાનુભાવ આદિ શંકરાચાર્ય નમસ્કાર છે ને વંદન છે ને એક તિતિક્ષા એનો તમને અર્થ આપી દે એ કહે છે સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ પ્રતિકાર નહીં કરવાનો મને જ કેમ આ મળ્યું ગ્રાન્ટી ની જે દિવસે નોકરી મળી ગઈ તે દિવસે કીધું મને જ કેમ મળી કેટલાય નથી મળી તો જે દિવસે તાવ આવી જાય તે દિવસે બી સમત્વ અમને કહ્યું કે સમત્વ શીખવાડે છે ઇક્વાલિમિટી બધી જગ્યાએ લાભા લાભ જયો જયો શીત ઉષ્ણ એ બધામાં તમે સમત્વ રાખો સમત્વમ યોગ ઉચ્યતે આ એક એનું પ્રાણ સૂત્ર છે ગીતા તો સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ પ્રતિકાર નહીં કરવા ચિંતા વિલાપ રહિતમ ચિંતા સે નહીં કરી ભવિષ્યની એટલે ગીતામાં આસુરી સંપત્તિના લક્ષણો બી આપ્યા છે અને દૈવી સંપત્તિના લક્ષણો આપ્યા છે એમાં આસુરી સંપત્તિનો એક લક્ષણ એવો આપ્યો ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશિદાઃ અપરિમિત ચિંતા લઈને હું તમે બધા આજે પ્રેઝન્ટ છે ને એ માણી શકતા નથી એટલે અહીંયા તમારે ત્યાં લખ્યું છે એનો વર્તમાન સારો એનું ભવિષ્ય સારું હા તો આપણે પ્રેઝન્ટમાં રહી નથી શકતા અને ભવિષ્યની ચિંતા કરીએ મારા દીકરાનું આમ થશે ને તારા દીકરાનું તું કોણ કરવા વાળો ભાઈ ઉપર વાળો કરે છે તારો તો તારો ધર્મ કર બધું સારું થશે આ કે અમે કઈ નતું કર્યું અમારા દીકરા બધા ગ્રાન્ટી ડેટમાં એમબીબીએસ થયા ડોક્ટર થયા એમડી થયા કઈ નતું કર્યું લો અને કેટલાય લોકો બિચારા મહેનત કરીને ઊંધા પડી જાય છે જાત જાતનું કરે છે ભાત ભાતના કામો કરે છે તો એ 50% લઈને આવે ઘર ગાડી બંગલા એસી બધું હોય એને 50% લઈને આપણે ત્યાં આવે છે છોકરાઓ પછી એને 2 કરોડ આપીને ત્યાં એડમિશન આપે આવું બી થાય છે આ બધું થાય બરાબર છે તો ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ પ્રલય એટલે મરીએ ત્યાં સુધી રહે એવી ચિંતાઓ લઈને બધા ફરતા હોય એ આસુરી સંપત્તિના લક્ષણો છે આસુરી સંપદા સાથે જન્મેલા માણસોના લક્ષણો છે અર્જુન આ બધું ગીત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે હવે તમે એક વાંચેલું હોય ચિંતામ અપરિમેયામ તો એવું કંઈક આપણે ત્યાં પ્રસંગ આવે ત્યારે છોડી દો ચિંતા કૃષ્ણ ભગવાને કહ્યું છે નહીં કરવા આ કામ આવે ભાઈ ગાંધીજીને કે જ્યારે જ્યારે ધર્મ સંકટ આવે ત્યારે એક શબ્દ ચિંતામ અપરિમેયામ ચ આસુરી સંપત્તિ ભૂલી જાઓ અને એમાં પાછું કહ્યું દૈવી સંપત્તિ તો એનું બી આપ્યું છે તો એ દૈવી સંપત્તિનો લક્ષણ તમને યાદ રહી જાય એટલે હવે તને તિતિક્ષા એટલે ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષા નિગત્યતે એને તિતિક્ષા કહેવાય સંયોગોનો સહજ સ્વીકાર કરવાનું શીખવાનું અને નહીં કરો તો એ કરવો પડશે કાકા કહીને કરવો પડશે ડિપ્રેશન થઈ જશે બ્લડ પ્રેશર વધી જશે હાર્ટના પ્રોબ્લેમ થશે ગોળાઓ ગળશું તો એ કઈ ફાયદો થશે નહીં આ લખી લેજો એટલે સંયોગોનો સહજ સ્વીકાર બેસ્ટ તમારાથી થાય કરવાનું એ તો એમાંથી ભાગવાની છૂટ નથી હો શ્રીમદ ભગવદ્ ગીતામાં
नियतं कुरु कर्मत्वं कर्मजायो य कर्मणाः नियतं कुरु कर्मत्वं। हे अर्जुन तारो नियत कर्म कर, तो नियत कर्म क्षत्रिय नु सूझे। आपो कोई सैनिक होय अने त्यां जईने लड़तो होय दुश्मन देश जोड़े अने के नाना हूं आने के मारी नाखो खून के भाई ने, तो ध्यान ना चाले। नियतम कुरु कर्मत्वं दारू दिया कर्म से नियतम कर्म जायो यकर्मण अकर्मण करता कर्म सारू छे। शरीर यात्रा पीचते न प्रसिद्येद अकर्मण। तू कर्म नहीं करे तो तारी शरीर यात्रा पर नहीं जाने। अपनी यात्रा से शरीर नहीं भाई चलावा माटे मारे तमारे कहीं ने कहीं मारू जे भागे आवे ये मारे काम बराबर करवा मारे मोची नु काम ही नहीं करवा वो मोची ये मोची नु काम करवानो छे। हां बताना जुदा जुदा रोल छे। ईच रोल दैट वी प्ले इफ वी प्ले इट इन सच अ वे दैट द अदर पार्टी फील्स प्राउड अबाउट इट वी विल हैव हैप्पी लाइफ। बधाए पोतपोतानो नियत रोल करवानो है जे आवे। कोई पत्नी नो रोल करे, कोई पत्नी नो करे, पुत्री नो करे, पुत्र नो करे, एम्प्लॉयर नो करे, एम्प्लॉई नो करे, जात जातना टीचर नो, स्टूडेंट नो, आ बधा रोल मारा ने तमारा जीवन में आव्या करे। संयोगो नो सहज स्वीकार। चावी नंबर एक। चावी नंबर बे, गुण ग्राहक स्वभाव। ज्या मळे त्यांथी गुण लेवाना, अवगुण नहीं लेवाना। अवगुण ले અને ગુણ હોય ત્યાં એને કહેવાનું, એના વખાણ બી કરવાનું। તમારો આ બહુ સારો ગુણ છે, સાચા હો, ખુશામત નહીં। સાહેબે કહ્યું ને કે ખુશામત કરવાનું ઘણા લોકો જાણે છે, પ્રશંસા કરવાની, પ્રશંસા કરવાનું બહુ ઓછા લોકો જાણે છે, થોડા લોકો જાણે છે। પણ તમે બધા પ્રશંસા કરો સારા હોય સાચા દિલથી, તો જોજો એનો બહુ ફેર પડે, બહુ જ ફેર પડે। તમે લોકોના હૃદયમાં બેસી જશો, સાચા દિલથી કરશો તો, ખુશામત કરશો તો ખબર પડી જશે કે ચાપલુસી કરે છે। હા, એ બધાને ખબર પડે ભાઈ। આપણે બધા અનનોઇંગલી ફેસ રીડર છીએ, માઇન્ડ રીડર છીએ, મને તમને ખબર નથી આપકે દિલ મે ક્યા ચલ રહા હૈ વો મુજે પતા હૈ, એમ કરીને તમને કહે નહીં પણ ખબર પડી જાય આપકે મન મે ક્યા હૈ। આપણને ખબર નથી પડતી, પણ ઘણા લોકોને મોટા ભાગે તમારું જો લાંબા ગાળે, આ બધી લાંબા ગાળાની વાત છે ભાઈ, ટૂંકા ગાળાની નથી। ગુણ ગ્રાહક સ્વભાવ એટલે કોઈના ગુણ તમે લઈ લેશો ને, આમ તો ચોરી કરવાની મનાઈ છે, ચોરી કરવી એ સારું નહીં બરાબર, પણ તમે ગુણની ચોરી કરશો તો લોકો ખુશ થશે। અમારું નિસર્ગ છે સવારમાં ઉઠીને તડકો લેવા જતો હોય, રોજ સૂર્ય દર્શન અડધો કલાક સવારમાં પહેલા કલાકમાં કરે તો એનો સારો ગુણ છે। હું કે હા તારાથી મને બી પ્રેરણા મળી, હું પણ આવીશ, તો એમ કે ના 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 સૂર્ય ભગવાન મારા જ છે, એમ કે આવો ને, આવો ને સાહેબ, અરે હું તમને ઘરે થી લઈ જઉં, આવું કે મને। એના ગુણ તમે લેશો ને, કોઈના ગુણ ગ્રાહક સ્વભાવ તમારો થાય। આપણે લોકો મોટા ભાગે નિંદા કરીએ છીએ, એનું ત્રીજી ચાવી છે ગુણ ગ્રાહક સ્વભાવ। તો કયા ગુણ કહેવાય? શ્રીમદ ભગવદ ગીતા ફૂલ લો, ખાલી તમે 12મા અધ્યાયમાં 13 થી 19 7 શ્લોક એમાં 36 ગુણો છે। હું તમને ખાલી 12મા અધ્યાયનો 13મો શ્લોક અને 14મો શ્લોક કહું છું। અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્રઃ કરુણા એવ ચ નિર્મમો નિરહંકારઃ સમદુઃખઃ સુખક્ષમી સંતુષ્ટઃ સતતં યોગી યતાત્મા દૃઢ નિશ્ચયઃ મય્યર્પિત મનો બુદ્ધિઃ યો મદ્ભક્તઃ સમે પ્રિયઃ। મને કેવા ભક્તો પ્રિય છે આગળ નામ ભૂલીશ, પણ એમાંથી એક જ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો દ્વેષ નહીં કરવાનો, આ જો ગુણ, આ આખો લાંબો લિસ્ટ એક લો ને બધા આવતા જશો, કરી જો બહુ અઘરું છે, મેં બહુ કોશિશ કરી છે હજુ હું સફળ નથી થયો। દ્વેષ કરવાનો તો પહેલા હું વાણીથી દ્વેષ કરું, તમારે ત્યાં લખ્યું છે વાણી વર્તન અને કાર્યથી, આ બધું તમારે ત્યાં છે એમાંથી જ બોલું છું ભાઈ, તમારી આજુબાજુમાં જ છે, આ તો ખાલી હું તમારું ધ્યાન દોરવા આવ્યો છું। મનથી વચથી કર્મણી, તમે ત્રણ રીતે કર્મ કરો છો, હું ને તમે બધા, તો પહેલા મેં વાણીથી બંધ કર્યું તો દિવસમાં 100 લોકોની 100 વાર નિંદા કરતો તો એ 90 વખત થઈ, 99 વખત થઈ, 95 85 એવું બધું ઘટતું જાય, પણ પછી એવો દિવસ આવે કે એક વખત નિંદા, તારે બહુ ખુશી થાય છે, કરી જોજો ભાઈ નિંદા કોઈની નહીં કરવાની, બધા પોતપોતાના કર્મોનું ભોગવશે ભાઈ,
આપણાથી બેસ્ટ શું થાય છે કરી લેવાનું અને નિંદા નહીં કરવાની, બરાબર? એટલે અને ગુણ હોય એ લેતા જવાના. હા, આનું બોલે છે સરસ, આનો સ્વભાવ સરસ છે, કોઈનો દ્વેષ નથી કરતો. ધીમે ધીમે તમે બધે એક્સેપ્ટેબલ થશો, જ્યાં જશો ત્યાં વેરેવર યુ ગો યુ વિલ બી એક્સેપ્ટેડ. અને તમે જો બધામાં કોઈના ગુણ નહીં જોઈ શકો, અને ઘણા લોકો એવા હોય ગુણમાં પણ અવગુણ જોવે. દાખલા તરીકે નિસર્ગ જાય સવારમાં સૂર્ય દર્શન કરવા, રોજ જાય, તો હું એને કહું શિયાળામાં ગોદડામાં ઉઠીને સૂઈ રેવાય, આ ગાંડો છે, આને કઈ ખબર નથી પડતી. તો એના માટે એક શબ્દ વાપર્યો છે, જે ગુણમાં પણ દોષ જોવે. શ્રીમદ ભગવદ્ ગીતા તમે જુઓ ખજાનો, અભ્યસૂયકા, 16મો અધ્યાયમાં છે અભ્યસૂયકા. મને ખબર નહોતી ને ઘણા લોકો કેટલી વાર ગીતા વાંચે તો એને ખબર ના. અભ્યસૂયકા એટલે જે ગુણમાં પણ દોષ જોવે, એ તો વધારે ખરાબ. એવું તો નહીં થવાનું, ગુણમાં ગુણ જોવાના કે હા એ સારું છે, એન્ડ લેટ મી ટ્રાય ટુ ડુ ઇટ. અને જ્યારે તમે એના ગુણ ચોરી કરશો તો પણ એ ખુશ થશે, તમને સહકાર આપશે અને પાછા તમને આપશે. લો લો, હજુ આનાથી વધારે કોમેન્ટરી વાળી જોઈએ છે ગીતા, તો એ આપશે. તમે વાંચશો ને તો સાહેબ તમને આમાંથી કોઈ ને કોઈ આવીને આપી જશે. તમને કહી દઉં, તમને બધે સહયોગ મળશે બધા લોકોનો. એટલે ગુણ ગ્રાહક આ આવા તો ખજા. 16મા અધ્યાયમાં દૈવી સંપદા 26 ગુણો, 16મો અધ્યાય પહેલો શ્લોક, બીજો શ્લોક, ત્રીજો શ્લોક, અભયમ સત્વ સન શુદ્ધિ. અભયમ, અભયમ એટલે ફિયરલેસનેસ. એમને આવે જ નહીં ભાઈ, ધર્મ કરો તો જ આવે, ડ્યુટી કરો ત્યારે જ આવે, નહીં તો ભય લાગે. ભય ક્યારે લાગે? કે ખોટું કરીએ ત્યારે, ડ્યુટી બરાબર ના કરીએ ત્યારે ભય લાગે. બાકી ગમે ત્યારે પ્રિન્સિપાલ આવે, કેમેરા હોય કે ના હોય, આ કેમેરા તો કઈ નથી ભાઈ. મહાભારતમાં આવે છે દુષ્યંત અને શકુંતલા ઉપાખ્યાન, એટલું ફાઇન છે. એમાં દુષ્યંત શકુંતલાની જોડે લગ્ન કરી અને પછી એનો બાળક ભરત, જેના નામથી આપણો ભારત દેશ પડ્યો, એને લઈને જાય છે. ત્યારે દુષ્યંત કહે છે કે નાના હું તો તને ઓળખતો બી નથી. અને શકુંતલા જે ગુસ્સે થાય છે, આપણે વાર્તામાં નથી પડવાનું, પણ શકુંતલા મારા ને તમારા માટે જે કહે છે, દુષ્યંત ને વઢીને કહે છે કે મન્યતે પાપકમ કૃત્વા ન કશ્ચિદ વેતિ મામિતિ વિદંતિ ચરેનમ દેવાશ્ચ યસ્યેવાંતર પુરુષા. હે દુષ્યંત, મન્યતે પાપકમ કૃત્વા, પાપ કરીને માણસ માને છે, મન્યતે પાપમ પાપકમ કૃત્વા ન કશ્ચિદ વેતિ મામિતિ, મને કોઈ જાણતો જ નથી. વિદંતિ ચ એનમ દેવાશ્ચ, કે બધા દેવો જાણે છે. યહ ચ એવ અંતર પુરુષ, અંતર પુરુષ છે ને આપણો, એ બી જાણે છે કે તમે શું કર્યું છે. અને પછી 14 સાક્ષીઓના નામ ગણાવે છે. કોણ? શકુંતલા દુષ્યંતને કહે છે, કયા 14 સાક્ષી? મારે તમારે ધ્યાન રાખવાના. અને એ સાક્ષી આપણે ધ્યાન રાખશું ને તો તમારે કેમેરા જોવાની જરૂર નહીં પડે, કારણ કે તો ગમે ત્યાં હોય, 14 સાક્ષીઓ હોય છે. હાજર આદિત્ય ચંદ્રા વલ્લા નલોચ ત્યો ભૂમિ આપો હૃદયમ યમશ્ચ અહશ્ચ રાત્રિશ્ચ ઉભેચ સંધ્યે ધર્મશ્ચ જાનાતિ નરસ્ય વૃત્તમ. નરનું વૃત્ત, એ વૃત્ત એટલે તમારા મનના વિચારો પણ આવી ગયા ભાઈ. એટલે મનથી પણ ખોટું નહીં કરવાનું, વચનથી બી નહીં કરવાનું, ને કર્મથી નહીં કરવાનું. હું આંખો કાઢીને કોઈને વધુ ક્રોધ કરું એને ખબર પડી જાય, બરાબર છે? એવી નહીં, એ મનથી બી નહીં કરવાનું, વચનથી ને કર્મથી બી નહીં કરવાનું. કારણ કે ક્રોધને આપણે ત્યાં 3 નરકના દ્વાર કયા, શ્રીમદ ભગવદ્ ગીતા 16:21. સાહેબ હું ક્યાંય ખોટો હોઉં તો તમે કહેજો, તમે તો બધા જ્ઞાની છો એટલે એની હાજરીમાં વાતો કરવાની મજા આવે. ક્યાંક આપણું કંઈક હોય તો એ પાછા સુધારી લે, જાહેરમાં નાખે, પછી કહે કે સાહેબ તમે 16:21 કહેતા હતા એમ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારં નાશનમ આત્મનઃ કામ ક્રોધસ્તથા લોભઃ તસ્માદ એતત્ ત્રયમ ત્યજેત. 3 નરકના દ્વાર છે ભાઈ, નરક ને સ્વર્ગ અહીંયા જ છે હો, પાછળ નથી, મર્યા પછી નથી. જ્યારે તમે અશાંત હો, દુઃખી હો, અપ્રસન્ન હો એટલે નરક, અને જ્યારે તમે પ્રસન્ન હો, આનંદમાં હો, ત્યારે સ્વર્ગમાં છો, એવું સમજવા. તો ત્રિવિધમ નરકસ્યેદમ
દ્વારમ નાશનમ આત્મન આત્માનો નાશ કરનારા ત્રણ નરકના દ્વાર છે કામ કામ એટલે અમ જ થવું જોઈએ રાગ આનાથી બીજું જુદું ના થવું જોઈએ હવે કોઈ દિવસ ના થાય ભાઈ તારી બધી ઈચ્છાઓ પૂરી કોઈ દિવસ થશે જ નહીં સ્વીકાર તો જા જેટલું થાય એટલું કર બસ કામ અને ક્રોધ ક્રોધ એ નરકનું દ્વાર છે ભાઈ એ પણ મનથી વચનથી કર્મ દીધા કામ ક્રોધ તથા લોભ આ લોભ પણ નરકનું દ્વાર છે મેં કેટલાય લોકો જોયા છે જે તૃપ્ત હોય સંતોષી હોય એની પાસે આનંદ હોય અમારા મિરઝાદા સાહેબ છે કોલેજના ટ્રસ્ટી 93 વર્ષના છે હમણાં હું એને મળ્યો મને કે સૂચક સાહેબ હું તૃપ્ત છું હવે એ મને સૂચક સાહેબ કે પહેલા મને એને ભણાવ્યો મને નોકરીએ રાખ્યો એના ટ્રસ્ટમાં અને પાછા એમ કે હું તૃપ્ત છું 93 વર્ષે કોઈ દાદો તમને મળે એવો તૃપ્ત એનું કર્મ બરાબર કર્યું હોય એનો ધર્મ બરાબર કર્યો હોય એની ડ્યુટી બરાબર કરી હોય એને આ લાભ મળે એ આપણો અનુભવ છે આપણી સામે એટલે આપણે એ રસ્તે જવું કોશિશ કરવાની જ્યાં સુધી આપણું કલ્યાણ થશે ત્રીજી ચાવી બીજી ચાવી ગુણ લેવા અને ત્રીજી ચાવી છે અનિંદક સ્વભાવ નિંદા નહીં કરવાની અપૈશુનમ આ પૈશુનમ એટલે કુતલી કરવી અપૈશુનમ એટલે કુતલી નહીં કરવી નિંદા કરવાની નહીં ત્રીજા વ્યક્તિની એની ગેરહાજરીમાં એના એનું ઉતરતું બોલવું એટલે નિંદા આ નહીં કરવાની અને નિંદામાં કેટલો બધો મારો તમારો શક્તિનો વ્યય થાય છે સમયનો વ્યય થાય છે ઘણીવાર પૈસાનો વ્યય થાય કેવી નિંદા કરીએ હું કેવી નિંદા કરતો એ તમને ખાલી ઉદાહરણ કીધું મારું જ કેવું પડે કારણ કે અમારે 5 નંબર વાળાએ મારો 7 નંબરનો બંગલો 5 નંબર વાળાએ 6 નંબરનો બંગલો વાપર્યો 6 નંબર વાળા 12 હતા અને ત્યાં કઈ સગાઈ લગ્ન પ્રસંગ હશે જન્મ મરણ કઈ બી હશે અને એ બંગલો વાપર્યો હવે મારો બંગલો વાપર્યો એ મારો નથી ને 6 નંબરનો વાપર્યો 6 નંબરની પરમિશનથી વાપર્યો 6 નંબરની ઈચ્છાથી વાપર્યો 5 નંબરે અને પછી હું બેઠો બેઠો કહું 5 નંબર વાળા લુચ્છા છો બહુ મીઠા બોલી બોલીને છો પેલાનો બંગલો અને પછી પાછું સાફી નતું કર્યું અરે એનો બંગલો સાફ નથી કર્યો એટલે તારે શું મિલે છે આવી આવી આ નિંદા કહેવાય ભાઈ એ ઘેરા જ હું બહાર બેઠો બેઠો મારી પત્નીને કહું પાછો અરે મને આ કોઈ તમારા જેવા એ સમજાવ્યું એટલે મને જ્ઞાન આવ્યું એટલે મેં બંધ કર્યું તો મને શાંતિ લાગે છે કે મારે કોઈ નહીં લીધા મારે કઈ આપણે આવું આપણે કરીએ અને પછી નિંદા બંધ થાય તો હવે એટલો બધો સમય બચે છે કારણ કે ઘણીવાર જમીને ઘરે બેસીને આ જ કામ ઈચકે બેસીને થાય ભાઈ બે બે ત્રણ ત્રણ કલાક અને નિંદા રસબડો પ્યારો હે બહુ મજા આવે ભાઈ એટલે પેલા લોકોએ કહ્યું છે ને ગઝલમાં મારા ગયા પછી જ મારી વાત થઈ હશે મહેફિલની યાર સાચી શરૂઆત થઈ હશે એટલે ત્રીજી ચાવી અનિંદક સ્વભાવ અને ચોથી ચાવી છે અકર્તૃત્વ ભાવ અકર્તૃત્વ ભાવ એટલે હું કરતા નથી આ અહંકાર છે એક મિનિટમાં હમણાં મારા હાથમાં લપો મારી દે તો ભગવાન હું બોલી શકું આમાં થઈ ગયા હાથ અથવા એક મિનિટ અહીંયા બોલતો હોઉં હાર્ટ એટેક આવી જાય તો હમણાં તો સૂચક સાહેબ બોલતા હતા હવે એ જ મોઢું છે બોલવાનું બંધ કરી દેશે એ જ આંખ છે જોવાનું બંધ કરી દેશે એ જ કાન છે સાંભળવાનું બંધ કરી દેશે એ જ ત્વચા છે એને કઈ સ્પર્શનો અનુભવ નહીં થાય આ બધી ઇન્દ્રિયો એટલે આપણે ત્યાં કોઈ ભગવાન બેઠો છે એ મને તમને બધું કરાવે છે પ્રકૃતે ક્રિયમાણાની એ પ્રકૃતિ આપણને બધા કર્મ કરાવે છે અને ગુણ અને કર્મ વિભાગ શું એટલે આપણા જેવા ગુણ અને કર્મ હોય એ પ્રમાણે તો સારા કર્મો કરશું તો શાશ્વત શાંતિ ના કેટલી બધી ચાવીઓ અંદરમાં ભરપૂર છે અને ધીમે ધીમે તમારી જાતે તમે શોધશો અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે જ્ઞાન કેવી રીતે મળે જ્ઞાન જેવું કંઈ પવિત્ર નથી નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે તત્ સ્વયં યોગ સંસિદ્ધ કાલે આત્મની વિંદતિ જ્ઞાન જેવું પવિત્ર આ લોકમાં કઈ નથી તત સ્વયં યોગ સંસિદ્ધ જે યોગ સંસિદ્ધ થઈ જશે ને કાલે ન એટલે સમય જતા આત્મની અંદરથી વિંદતિ પ્રાપ્ત થશે પીએચડી ની ડિગ્રી ની જરૂર નથી અભણ દોષી હોય એને ભી આ અમૃત જ્ઞાન અહીંથી થાય અમારે સાહેબ કહેતા થનકી સાહેબ કે મારી માએ એક દિવસ હું ટીચર તરીકે અપોઇન્ટ થયો અને મને પગાર પૂછ્યો 20 રૂપિયા મારો પગાર હતો મેં કીધું માં કેમ પગાર પૂછે મારી માં તો બહુ ડાઈ છે અને મારા પૈસામાં રસ પડે પણ પછી માએ શું કીધું એને
દીકરા તારી નિશાળમાં કેટલો પગાર છે? કે 20 રૂપિયા. દીકરા તારી નિશાળને 20 રૂપિયા કરતા વધુ વળતર આપજે, ઓછું ના આપતો. લે આ એક મેં યાદ રાખી લીધું મારી માં, અને એની જર્ની આખી જોયફુલ રહી. આખી જિંદગી મેં જોઈ છે, એની જિંદગી જોઈ છે આખી. એક માં તમને અભણ દોષી હોય પણ એની પાસે આત્મનું જ્ઞાન છે, અંદરથી પ્રાપ્ત થયેલું જ્ઞાન છે કે તારી નિશાળને 20 રૂપિયા કરતા વધારે વળતર આપજે, ઓછું ના. એનું કઈ માપ નીકળે? એનું માપ કેવી રીતે નીકળે? તમે સાંજે પડો ને તમને સરસ ઊંઘ આવે કે હા આજે મેં કઈક સારું કર્યું છે, મારી ડ્યુટી બરાબર કરી છે, એટલે તમને ગાઢ નિંદ્રા આવશે. પડખા બહુ ફેરવવા પડશે નહીં. દુર્ભાગી હોય એને પડખા ફેરવવા પડે, અને સારા ભાગ્યવાળા હોય એ પડે ને ઊંઘ આવી જાય એક મિનિટમાં આવી જાય. અને બહુ અતિ દુર્ભાગી હોય એને તો બિચારા 2-3 કલાકે કાં તો સ્લીપિંગ પિલ્સ લેવી પડે. પણ એનાથી બી પછી તમે કઈક આજ સુધી ખોટું કર્યું હોય તો આજે સારા માર્ગે જશો તો પણ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે 9મો અધ્યાય 30મો શ્લોક, અભિજેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ. બહુ દુરાચારી હોય, અભિજેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, મારું અનન્ય ભાવથી ભજન કરે છે, એને સાધુ એવ સમંતવ્ય, એને સાધુ જ માનો. કારણ કે એને સાચો નિર્ણય કર્યો છે કે હવે બી તમે આજથી તમે આ રસ્તે જશો તો તમારી આ સુખની ચાવીઓ છે એ તમારું સુખ છે દિન પ્રતિદિન વધારશે, તમારું દુઃખ છે દિન પ્રતિદિન ઘટાડશે. આવો આ પ્રભાવ શ્રીમદ ભગવદ્ ગીતાનો છે, આપણા શાસ્ત્રોનો છે, આપણો ખજાનો છે. એ વાંચશો ને તમને પછી એટલો આનંદ આવશે, એટલો આનંદ આવશે. અને એના પ્રમાણે થોડું પણ આચરણ કરશો તો મેં કહ્યું એમ સ્વલ્પમ અભ્યસ્ય અભ્યસ્ય ત્રાયતે મહતો ભયા. આવું આનો પ્રભાવ છે. મેં તમારા સમય 3 મિનિટ વધારે લઈ લીધી છે અને ઘણું બધું બોલી શકાય, કારણ કે આ તો ખજાનો છે. અને લૂંટવાનું મેં તો હમણાં 3 વર્ષથી શરૂ કર્યું છે, પણ મને એમાં કોઈ દિવસ એવું નથી થયું કે આ રિપીટેશન થઈ ગયું, કંટાળી ગયો. આપણે નહીં મોબાઈલ ને તમે વોટ્સએપ લઈને બેસો પછી આમ ધમ કરી મૂકો છો એટલે માથું દુખી જાય છે. 3 કલાક પિક્ચરમાં આનંદ કરવા માટે ગયા હોય ને પાછા ટેન્શન લઈને બહાર નીકળીએ. હા, આમાં એવું કઈ નથી થતું ભાઈ. આ એવો આનો આનંદ છે, એનો ગાવાનો આનંદ છે, એનું એનું વાતો કરવાનો આનંદ છે, અને એના એક એક ગુણ છે એ અદ્ભુત છે. અને હજુ એનો પાર નથી પમાતો, રોજ નવું નવું એમાંથી કઈ ને કઈ મળ્યા જ કરે છે. એટલે આ 4 ચારીઓ સંયોગોનો સહજ સ્વીકાર, ગુણ ગ્રાહક સ્વભાવ, અનિંદક સ્વભાવ અને અકર્તૃત્વ ભાવ. કારણ કે હું કરું છું, શ્રીમદ ભગવદ્ ગીતામાં 5મો અધ્યાય 8મો શ્લોક 9મો શ્લોક કહ્યું છે, નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યે તત્ત્વવિત્ તત્ત્વવિત. તત્વને જાણનારો માણસ છે શું માને? નૈવ કિંચિત કરો, ન એવ કિંચિત કરોમીતિ, હું કઈ કરતો નથી. પશ્યન શૃણવન સ્પૃશન જીગ્રન અસ્નન ગચ્છન સ્વપન સ્વસન પ્રલપન વિસૃજન ગૃહણન ઉન્મિશન નિમિશન અપિ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. આપણે કેટલું બધું આ બધું કોણ વર્ણન કરી શકે ભાઈ? આ શ્લોક છે ને, પેલા તો મને 1-2 વર્ષ તો આ વાંચતા જ નહોતો આવડતો, પણ પછી તમારું સંસ્કૃત થી તમારી તમારું આ ગાવાથી તમને બહુ ફાયદા થશે, બહુ બધા ફાયદા થશે, તમારો આનંદ તો વધશે. પણ પશ્ય કેવું બધું આવી જાય અને કેટલું યાદ રહે. આપણા જૂના લોકો આનાથી જ યાદ રાખતા હતા ભાઈ. આ એક શ્લોક ઉપર લોકો 1-1 કલાક 2-2 કલાક બોલે છે, એના મનનો કેટલો પાવર હશે, કેટલો અર્થ હશે. અને તમે બધા તમારું બેંક બેલેન્સ કેટલું છે એ મને ખબર નથી ને મારે જાણવું પણ નથી ફાઇનાન્શિયલ બેંક બેલેન્સ, પણ તમારું સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક બેંક બેલેન્સ તો તમારું બહુ સારું છે, નહીં તો તમને આવી વ્યવસ્થા આ મળે નહીં ભાઈ. તમે બધા લોકો તમને ખબર નથી હું તમારું આ આધ્યાત્મિક બેલેન્સ જાણું છું, નહીં તો છે ને અહીં બેઠો હોય ને સરકારી ને પાછળથી ભાગી જાય ભાઈ, સાંભળે જ નહીં હોય જેના નસીબમાં ના હોય. એટલે તમારા કર્મો સારા છે એટલે તમને ગજેન્દ્ર પંચોલી અને તમારા આવા પ્રિન્સિપાલ મળ્યા છે કે જે તમારું લોક કલ્યાણ, તમારું કલ્યાણ થાય, તમે સારા થાઓ, તમે સમૃદ્ધ થાઓ, તમે સુખી થાઓ, તમે સુખના ધની થાઓ એવો પ્રયત્ન કરે છે. એટલે તમારું આધ્યાત્મિક બેંક બેલેન્સ બહુ સારું છે અને તમારા કર્મો સારા છે, નહીં તો કોઈ આટલું 1 કલાક સાંભળે નહીં.
પહેલા જેમ તૈતરી ઉપનિષદની પ્રાર્થના કરી એમ અંતે પણ બધાનું મંગલ થાય એના માટે એક પ્રાર્થના કરી અને મારું વક્તવ્ય પૂરું કરીશ. ભૂમિમંગલમ 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 ઉદકમંગલમ 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 વાયુમંગલમ 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 અગ્નિમંગલમ 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 સૂર્યમંગલમ 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 મનોમંગલમ 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 આત્મમંગલમ 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 ગગનમંગલમ 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 ચંદ્રમંગલમ 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 સર્વમંગલમ 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 ભવતુ 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 સર્વમંગલમ ભવતુ 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 ભવતુ. થેન્ક યુ.